કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં ને? શું કરો છો? ભણો છો ને? ભણવું જ જોઈએ, જીવનમાં આગળ વધવા મથવું જ જોઈએ. હું ભાવિકા તમારો ભાવથી સ્વાગત કરું છું પીડબલ્યુ ગુજરાતીના ભવ્ય પ્લેટફોર્મ પર. તો આજે આપણે આ સુપર 30 ક્વેશ્ચન સિરીઝનો ચેપ્ટર નંબર 2 એટલે કે એસિડ બેઝ અને ક્ષાર જોવા જઈ રહ્યા છીએ. ઓકે, આપણે ચેપ્ટર 1 કમ્પ્લીટ કરી લીધો. આઈ હોપ તમે એ વિડીયો જોયો હશે, તમને એ વિડીયો હેલ્પફુલ રહ્યો હશે. એટલીસ્ટ એ સુપર 30 ક્વેશ્ચન્સ તો તમે પ્રિપેર જ કરી લીધા હશે. હવે આપણે વાત કરશું ચેપ્ટર નંબર 2ની, દેટ ઇઝ એસિડ બેઝ અને ક્ષાર. ઓકે, ટુડેઝ ટાર્ગેટ તો બેટા આપણો એ જ છે, ક્વેશ્ચન્સ જ કરવાના છે. યસ, તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર લખો. વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર, જેને કહેવાય કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ CaOCl2. યસ, આ છે તમારો બ્લીચિંગ પાવડર. ઓકે, ક્લિયર ટિલ હિયર? મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય. યસ, મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. તો આ વાક્ય એકદમ ખરું છે. બેટા આપણે બધા એવા જ પ્રશ્નો લીધા છે કે જે પીવાય ક્યુઝ છે, પૂછાઈ ગયેલા છે, કાં તો પૂછાવાની સંભાવના મેક્સિમમ છે. ક્ષાર એટલે શું જણાવો? તો જ્યારે એસિડ અને બેઝ પ્રક્રિયા કરે છે ત્યારે ચાર પાણી ઓકે, તો જ્યારે એસિડ અને બેઝ પ્રક્રિયા કરે અને આપણને કંઈક સંયોજન મળે એને આપણે ક્ષાર કહીએ છીએ. દાખલા તરીકે NaCl, HCl અને NaOH. એક એસિડ લઈ લ્યો બેટા, એક બેઝ લઈ લ્યો, બંને પ્રક્રિયા કરીને ક્ષાર એટલે કે NaCl આપે છે અને પાણી આપે છે. તો આજે NaCl છે તમારો ક્ષાર છે. ઓકે, ક્લિયર ટિલ હિયર? તટસ્થીકરણ સેમ આ જ ક્વેશ્ચન છે, એટલે જ બંનેને એક સ્લાઇડ પર રાખ્યા છે. બરાબર, એસિડ અને બેઝ પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. તે પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવામાં આવે. બરાબર, સેમ એક્ઝામ્પલ તમે લખી શકો છો કે એસિડ અને બેઝ પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર અને પાણી મળે છે. તો જે ક્ષાર મળે છે અહીંયા પૂછાયેલું છે, અને જે આખી પ્રક્રિયા છે, આખા પ્રક્રિયાને આપણે તટસ્થીકરણ નામ આપીશું. કારણ કે શું કરે છે, એસિડ બેઝની બેઝિકતાને તટસ્થ કરે છે અને બેઝ એસિડની એસિડિકતાને તટસ્થ કરે છે. એટલે બે એકબીજા પર એક વિરોધ અસર ઊભો કરે છે, એકબીજાના અસરને તટસ્થ કરવાનો પ્રયત્ન કરે છે. તેથી આ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણ પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, આલ્કલી કોને કહે છે?
એવા બેઝ અથવા તો તમે લખી શકો છો બેઝ જે પાણીમાં દ્રાવ્ય છે તેને આલ્કલી કહે છે. ઉદાહરણ આપણી પાસે છે NaOH, બરાબર. આ એવો બેસ છે, જો તમે એને પાણીમાં નાખશો તો એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય. મંદન પ્રક્રિયા એટલે શું? બરાબર, મંદન પ્રક્રિયા એટલે શું? એટલે બેટા મંદ કરવું એટલે કોઈ પ્રભાવને ઓછો કરવો. યસ, મંદન કરવું એટલે કે જ્યારે તમે કોઈ સાંદ્ર એસિડ અથવા બેઝમાં પાણી ઉમેરો છો, બરાબર, તો શું થશે? એની સાંદ્રતા ઘટશે. બરાબર, તો આ પ્રક્રિયાને તમે મંદન પ્રક્રિયા કહો છો. બરાબર, ત્યારે સાંદ્ર એસિડ અથવા બેઝમાં પાણી ઉમેરવામાં આવે છે. બરાબર, બાકી ઉમેરો તો પાણીમાં એસિડ બેઝ થાય, પણ અત્યારે ખાલી એ જુઓ કે જ્યારે એસિડ કે બેઝમાં પાણી આવે છે, પાણી ઉમેરવામાં આવે છે, ત્યારે તેની સાંદ્રતા ઘટી જાય છે અને આ જ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ જ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ બેટા? મંદન પ્રક્રિયા. બરાબર, આપણે મંદતા લાવીએ છીએ સાંદ્રતાથી મંદતા તરફ. યસ, સાંદ્રતાથી મંદતા તરફ. ઝિંકની મંદ HCl સાથેની પ્રક્રિયામાં કયો વાયુ ઉત્સર્જિત થાય છે? બેટા આ પ્રશ્ન તો તમે જોઈને પણ સમજી જશો, તો પણ આપણે એક પ્રક્રિયા લખીએ કે જ્યારે HCl અને ધાતુ, એટલે એસિડ અને ધાતુ થઈ ગયું. યસ, તો જ્યારે એસિડ અને ધાતુ પ્રક્રિયા કરે છે ત્યારે આપણને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ ક્ષાર છે ZnCl2 અને વાયુ મળે છે હાઇડ્રોજન. યસ, અને બેલેન્સ કરવા માટે બસ અહીંયા 2 લખી દો તો આપણો જવાબ છે હાઇડ્રોજન વાયુ સર્જિત કરે છે. ઓકે, આ કોઈ પણ કેસ બેટા ક્યારે પણ તમને પૂછાય. બરાબર, જ્યારે તમે કોઈ એસિડ જોવો એની સાથે ધાતુ જોવો તો હંમેશા હંમેશા હાઇડ્રોજન વાયુ ઉત્સર્જિત થાય છે. પણ યસ, તમારે મેટલ એ જોવો પડશે કેવો છે, હે ને? થોડોક સક્રિય એવો ધાતુ હોવો જોઈએ જે એટલીસ્ટ એસિડ સાથે પ્રક્રિયા કરી શકે. ઓકે, ઓકે, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાનો સારાંશ જણાવો જેમ મેં તમને કીધું. બરાબર, ધાતુ વત્તા એસિડ તમને આપશે 4 હાઇડ્રોજન વાયુ. બરાબર, ઉદાહરણ અત્યારે આપણે બીજું પણ લઈ શકીએ. યસ, ઉપલું લઈએ એ જરૂરી નથી. તમે સોડિયમ લ્યો છો સાથે HCl લ્યો છો. યસ, તો તમને
એને સીએલ મળશે, એચ ટુ વાયુ ઉત્સર્જિત. ઓકે, ક્લિયર? તો આ સારાંશ છે. ધાતુ વત્તા એસિડ આપે છે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ક્લિયર છે અહીં સુધી? યસ. અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? તો બેટા અપચા આપણને એસિડિટીના લીધે થાય છે. યસ, વધારે ઓઇલી કે સ્પાઇસી ફૂડ આપણે ખાઈએ છીએ ત્યારે આપણને અપચો થઈ જતો હોય છે. તો હવે એને ડામવા માટે, એ એસિડિટીને ડામવા માટે પણ કયા પ્રકારની દવા લેવામાં આવે છે એ પૂછવામાં આવ્યું છે. યસ, તો એન્ટીબાયોટિક જેને પ્રતિજીવી કહેવાય છે, એનાલ્જેસિક જે વેદનહાર છે જેને તમે પેઇન કિલર્સ કહો છો. યસ, એન્ટાસિડ પ્રતિ એસિડ જેને કહેવાય છે, અને એન્ટીસેપ્ટિક જીવાણુનાશી જ્યારે આપણે કંઈક વાગી કરી ગયું હોય છે, હે ને, તો જેમાં જર્મ્સ ના ફેલાય એટલે આપણે એન્ટીસેપ્ટિક લગાડતા હોઈએ. તો તમને ખબર પડી જશે એસિડિટીના વિરોધમાં જે કામ કરે એને શું કહેવાશે, એન્ટા એસિડ કહેવાશે. યસ, તો સી ઇઝ અ કરેક્ટ આન્સર, પ્રતિ એસિડ. ઓકે, એન્ટા એસિડ્સ છે બેટા, જેમ કે એમાં અમુક અલગ અલગ બેઝ વપરાય છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય છે એ પણ એન્ટા એસિડ તરીકે વપરાય. ઓકે, એક્વારીજિયા મિક્સર એટલે શું? બરાબર, જેમાં સોનું પણ દ્રાવ્ય થઈ જાય છે. યસ, 1:3, બરાબર, 1:3 નું સાંદ્ર HNO3 અને HCl ના મિશ્રણને શું કહેવાય છે બેટા? એક્વારીજિયા કહેવાય છે. હવે બરાબર, 1:3 એટલે બેટા જો 1 ગ્રામ HNO3 હોય તો સામે 3 ગ્રામ HCl લેવાનું છે, સાંદ્ર હોવું જોઈએ. બરાબર, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જે ઘરેણા ધોળાવતા હોય છે ઘણીવાર આપણે કોઈ ફેરિયા પાસેથી, તો આપણે ઘણીવાર ઠગાઈ જાય છે કારણ કે આપણે એવું લાગે છે કે આપણું જે સોના પહેલાં જે હતું એ ધોવડાવ્યા બાદ એનો ભાર ઓછો થઈ ગયો છે. યસ, તો શું કામ થાય છે? કારણ કે જેની પાસે તમે ધોવડાવો છો એની પાસે કયું મિશ્રણ હોય છે? આ એક્વારીજિયાનું જ મિશ્રણ હોય છે, જેમાં એ ધોવાના બારે તમારું થોડુંક સોનું પણ ચોરીને લઈ જાય છે. પણ આપણને અજ્ઞાનતાના લીધે આ વાતની ખબર હોતી નથી. તો બેટા હવે સતર્ક રહ્યો, તમારા આજુબાજુવાળાને પણ સતર્ક કરો કે ક્યાંય પણ બીજી જગ્યાએ બહારથી સોનાના ઘરેણા ચાંદીના ઘરેણા ધોળાવા જોઈએ નહીં, તે ઘરે જ વોશ કરી લેવા જોઈએ. યસ, ચલો. જ્યારે જીપ્સમને 373 કિલો કેલ્વિન ગરમ કરવામાં આવે ત્યારે મળતા મુખ નિપજનું નામ અને રાસાયણિક સૂત્ર જણાવો. વેરી ઇઝી બેટા, જીપ્સમ છે, જીપ્સમ એટલે CaSO4.2H2O. યસ, આને જીપ્સમ કહેવાય છે. જ્યારે એને આપણે 373 કેલ્વિન એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરીએ છીએ ત્યારે આપણને મળે છે POP, પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે. તેનું રાસાયણિક સૂત્ર છે CaSO4.2H2O. યસ, પ્લાસ્ટર ઓફ પેરિસ, POP જેને કહેવાય છે બેટા. અને એનું રાસાયણિક નામ લખવું હોય તો લખી શકો છો
कैल्शियम सल्फेट हेमीहाइड्रेट। ओके, कैल्शियम सल्फेट हेमीहाइड्रेट, क्लियर छे? तो आ वस्तु आपने मळती होय छे। विनेगर में क्यों एसिड हाजर होय छे? तो विनेगर में बेटा एसिटिक एसिड। यस, रासायनिक सूत्र पूछवामां आवे तो CH3COOH बराबर, एसिटिक एसिड हाजर होय छे, खाटू आवे छे, चाइनीज फूड में आपणे वापरीए छे। यस, खाटा दूध अथवा दही में, बराबर, खाटा दूध अथवा दही में लैक्टिक एसिड, लैक्टिक एसिड हाजर होय छे। તમે લેક્ટોસ વર્ડ એડ્સમાં સાંભળ્યો હશે કે દૂધમાંથી લેક્ટોસ મળે છે, બરાબર, તો જ્યારે ખટાશ પામે છે ત્યારે તે લેક્ટિક એસિડમાં ફેરવાય છે। લિટમસની ક્રિયા નીચેના પર શું થશે? ઓકે, લિટમસની ક્રિયા આપણે જણાવવાની છે, બરાબર। લિટમસ પેપર જો આપણે લઈએ, પહેલાં વાત કરીએ સૂકો વાયુ, બેટા હવે આ સૂકો છે તો એનો અર્થ છે કે આ લિટમસ પર કોઈ જ ક્રિયા નહીં દર્શાવે, કારણ કે બરાબર આપણે જાણ્યું હતું જો એસિડને એસિડિટી અને બેઝિકને એની બેસિસિટી બતાડવું પડશે તો એને શું હોવું પડશે? દ્રાવ્ય હોવું જરૂરી છે, એનું પાણીમાં ઓગાળેલું હોવું જરૂરી છે, એના લીધે શું થશે? દ્રાવણો પસાર થઈ શકશે, ટ્રાવેલ કરી શકશે। જો ડ્રાય ગેસ તમે લઈ લ્યો છો તો તેમાં આ વસ્તુ શક્ય નથી, તો તમને જોવા મળશે કે આમાં લિટમસ પર કોઈ અસર જોવા મળશે નહીં, લિટમસ પર કોઈ અસર જોવા મળતી નથી। ઓકે, તો બેટા સૂકો અમોનિયા નહીં, કોઈ પણ ગેસ લઈ લ્યો, તમે સૂકો HCl ગેસ પણ લ્યો છો, તેમ છતાં સૂકો છે, બરાબર, આ શબ્દ વપરાણો છે તેથી તે લિટમસ પર કોઈ અસર બતાડી શકતું નથી। હવે બીજી પર આવી જાઓ, એમોનિયા વાયુ જ છે પણ આ વખતે હવે એ સૂકો નથી, તેનું શું છે? પાણીમાં દ્રાવણ બનાવેલું છે। યસ, પાણીમાં દ્રાવણ, તો હવે લિટમસ પર બેટા ચોક્કસ અસર દેખાશે, કારણ કે હવે એના જે આયનો છે એ પાણીમાં ટ્રાવેલ કરશે, પસાર કરશે અને લિટમસ પર અસર દેખાડશે। તો અમોનિયા આપણને ખબર છે બેઝિક સ્વભાવ ધરાવે છે, યસ, બેઝિક સ્વભાવ ધરાવે છે, તેથી એ શું કરશે? લાલ લિટમસને ભૂરું બનાવે છે। ઓકે, અને ભૂરા લિટમસ પર કોઈ અસર નહીં। કોઈ અસર થતી નથી, ઠીક છે? લાલ લિટમસને ભૂરું બનાવશે અને ભૂરા લિટમસ પર અસર નથી થતી, કારણ કે ભૂરા લિટમસ પર કોની અસર થાય છે? એસિડ હોય, અને અમોનિયા કેવું છે બેટા? બેઝ છે। ક્લિયર છે અહીં સુધી? યસ, બધા લખે છે? ક્લિયર ટિલ હિયર? જોડકા પર આવી જઈએ બેટા, બ્લીચિંગ પાવડર, બ્લીચિંગ પાવડર બેટા CaOCl2। યસ, તો અહીંયા આવશે થર્ડ ઓપ્શન। યસ, બેકિંગ પાવડર NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ અને જિપ્સમ, એટલે કે ઓપ્શન નંબર 1, કેલ્શિયમ સલ્ફેટ બાયહાઇડ્રેટ। ક્લિયર છે અહીં સુધી?
यस क्लियर टिल हियर? यस क्लियर? हवे आवी जाइए पाछा जोड़का छे बेटा ए बी डी ओके साइट्रिक एसिड कीधु छे बेटा। यस साइट्रिक एसिड એટલે જે દહીંમાં હાજર હોય છે એ સાઇટ્રિક એસિડ હોય છે બેટા, ખટાશ જેનાથી આવે છે। યસ ઓક્સેલિક એસિડ, ઓક્સેલિક એસિડ બેટા તમને ક્યાં જોવા મળશે? ઓક્સેલિક એસિડ તમને ટામેટાના જ્યુસમાં જોવા મળશે। યસ લેક્ટિક એસિડ હમણાં જ વાત કરી હતી, દહીંમાં જોવા મળશે। ઓકે સાઇટ્રિક એસિડ મેં શું કીધું બેટા? સાઇટ્રિક એસિડ લીંબુના રસમાં, ઓકે મેં અહીંયા લખવામાં ભૂલ કરી છે। સાઇટ્રિક એસિડ બેટા લીંબુના રસમાં અથવા કોઈ પણ ખાટા ફ્રૂટ્સમાં યસ જોવા મળે છે। ઓકે મિથેનોઇક એસિડ કીડીના ડંખમાં થોડું જે ઉપસી જાય છે, આપણે કીડી ડંખ મારે છે તો એની અંદરના જે ડંખમાં હોય છે બેટા મિથેનોઇક એસિડ જ હોય છે, અને ટાર્ટરિક એસિડ હોય છે આંબલીમાં। ઓકે સો આન્સર ઇઝ 5 4 3 2 1। ઓકે 5 4 3 2 1 આખી સિરીઝ ઊંધી, ક્લિયર ટિલ હિયર? યસ ઓકે પ્રક્રિયા પૂર્ણ કરો તો બેટા બેઝ છે અને સાથે HCO3 એક મંદ એસિડ છે, એટલા કે આ શું છે બેટા? આ એક એસિડ બેઝ પ્રક્રિયા છે, તો આપણને એક ક્ષાર અને પાણી મળશે। યસ ક્ષાર આપણને મળશે NaHCO3 પ્લસ H2O। ઓકે આપણને સોડિયમ કાર્બોનેટ જ ડાયરેક્ટ મળી જશે। યસ તો તમને મળશે સોડિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ મળશે બેટા અને સાથે સાથે પાણી મળશે। આ એક તટસ્થીકરણ પ્રક્રિયા છે જ્યાં H2CO3ને આપણે કાર્બોનિક એસિડ કહીએ છીએ, NaOH આપણું સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે। ઓકે અને આપણને જે મળ્યું છે એ સોડિયમ કાર્બોનેટ છે, સોડિયમ કાર્બોનેટ। ઓકે ચલો નેક્સ્ટ પર આવી જાઓ, આપણે એક એસિડ બેઝ પ્રક્રિયા છે બેટા, HNO3 છે એ નાઇટ્રિક એસિડ છે અને KOH છે એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે એક બેઝ છે। ઓકે આપણને પોટેશિયમ નાઇટ્રેટ નામનો ક્ષાર મળશે, તમે નામ લખી શકો છો બેટા પોટેશિયમ નાઇટ્રેટ। ક્લિયર બેટા? બેલેન્સિંગની જરૂર પડે તો કરવાનું છે બરાબર, પણ અત્યારે આપણે સંતુલિત લાગતી નથી, ઓલરેડી સંતુલિત થઈ જાય છે, પણ જ્યાં જરૂર હોય ત્યાં કરવાનું રહેશે। ઓકે BaCl2 અને H2SO4 બરાબર, BaCl2 અને H2SO4, તો બેટા આ આપણને એક દ્વિવિસ્થાપન પ્રક્રિયા જેવું છે જ્યાં શું થશે, આયનોની આપલે થાય છે। યસ આ જે BA પ્લસ છે બેટા યસ એ SO4 સાથે જોડાઈ જશે અને આ H-વાળો ભાગ છે એ ક્લોરિન સાથે જોડાઈ જશે, તો આ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે જ્યાં તમને બેરિયમ સલ્ફેટ મળશે અને HCl મળશે બેટા। ઓલરેડી 2 લખી નાખ્યું છે કારણ કે બંને બે બે હતા, યસ એનું નામ લખવું હોય તો તમે લખી શકો છો બેરિયમ સલ્ફેટ BaSO4।
ओके नेक्स्ट छे बेटा कि जारे एक एसिड कार्बोनेट साथे प्रक्रिया करे छे बराबर आ एनी एक रासायणिक गुणधर्म हतो जो तमने याद होय कि जारे एक एसिड कार्बोनेट साथे हाइड्रोजन कार्बोनेट अथवा तो कार्बोनेट साथे पण प्रक्रिया करे छे त्यारे आपणने हमेशा क्षार CO2 અને H2O મળે છે યસ તો અહીંયા પણ આપણને એવું જ કંઈક મળશે એક ક્ષાર CO2 અને H2O યસ આ છે તમારું સોડિયમ ક્લોરાઇડ क्लियर यस प्रक्रिया पूर्ण करो बेटा आ बे वस्तु आपने हमेशा HCl थी ज मळशे यस H प्लस प्लस Cl माइनस ओके अहीं आपणे हजी एक क्वेश्चन एड करी दईए के जो H2SO4 हूँ पूछी लो बराबर आ वक्ते अहीं वाळो भाग आपी दऊं छूं सामे वालो लखवानो होय तो शुं आवशे चलो ट्राई करो चलो ट्राई एवरीवन प्लीज ट्राई યસ તો શું આવશે અહીંયા ટુ એચ પ્લસ અને એસઓ ફોર ટુ માઇનસ અહીંયા ટુ લખવું જરૂરી છે બેટા ફક્ત એચ પ્લસ લખશો તો તમારો જે આ ચાર્જ છે જે ભાર છે એ બેલેન્સ નહીં થાય યસ જે વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રિક ચાર્જ છે એ બેલેન્સ નહીં થાય ને જો એ બેલેન્સ નહીં થાય તમારો આન્સર રોંગ થવાની શક્યતા છે અહીંયા એક એક એટલે લીધા કારણ કે આપણી પાસે એક એચ ને એક સીએલ હતું એટલે એક એક મળ્યા છે અહીંયા બે હાઇડ્રોજન છે તો તમારે ચોક્કસપણે બતાવવું પડશે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે બરાબર શું કરે છે તાજા દૂધમાં થોડુંક એવું બેકિંગ સોડા ઉમેરે છે તે તાજા દૂધને પીએચને છ થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે ઓફકોર્સ બેટા તમે જો થોડુંક બેકિંગ સોડા નાખશો તો દૂધ કઈ તરફ જતું રહેશે થોડુંક બેઝિક માધ્યમ તરફ જતું રહેશે તો એ આવું શું કામ કરે છે દૂધને લાંબા સમય સુધી ટકાવવા માટે તેથી તે બગડે નહીં દૂધ બગડે નહીં તે માટે તે લાંબા સમય સુધી ટકી રહે યસ ખાટું થઈ જશે બેટા એસિડિક તરફ હશે તો બહુ જલ્દી ખાટું થઈ જશે લેક્ટિક એસિડ એમાં આવી જશે અને પછી એ દૂધ આપણા કાંઈ કામનું નહીં રહે તો દૂધને લાંબા સમય સુધી ટકાવવા માટે તેમાં અલ્પ માત્રામાં આપણે બેકિંગ સોડા ઉમેરીએ છીએ શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે કારણ કે દૂધને બેઝિક માધ્યમથી એસિડિક માધ્યમ તરફ લાવવાનું તે માટે તેને દહીં બનવા
દહીં બનતા વાર લાગે છે, બરાબર બેટા? હવે તમે કહો છો કે બેઝિક માધ્યમ તમે ઓલરેડી લઈ આવ્યા છો, હવે પછી તમે કહો છો કે આ જ દૂધને મારે દહીં બનાવવું છે. દહીં એટલે બેટા એસિડિક માધ્યમ, તો તમારે શું કરવાનું છે? બેઝિકથી એસિડિક તરફ આવવાનું છે. યસ, ઓફકોર્સ, તો વાર તો લાગશે જ. ઓકે, અને દહીં બનાવવું એટલે કે એસિડિક ખટાશ તરફ આવવું. તમે તો શું કરી નાખ્યું છે, જે નોર્મલ દૂધ હતું એને તમે થોડુંક વધારે બેઝિક કરી નાખ્યું છે. તો બટ ઓબ્વિયસ છે કે એને દહીં બનતા વધુ વાર લાગે છે. આ ક્વેશ્ચન બોર્ડ્સમાં પૂછાયેલો છે. અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા જણાવો, બરાબર બેટા? શું કરવાનું છે? અધાત્વીય ઓક્સાઇડ તમારે કોઈ પણ લેવાનો છે અને એને બેઝ સાથે, એની પ્રક્રિયા તમારે બેઝ સાથે કરવાની રહેશે. ચલો ટ્રાય કરો. બેઝ તમે લઈ શકો છો કોઈ પણ NaOH જેવો. ઓકે, તો આપણે અધાત્વીય ઓક્સાઇડને બેઝ સાથેની પ્રક્રિયા આપણે જણાવવાની છે. ઓકે, તો શું થશે? પહેલાં તો આપણે લખી નાખીએ. જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તમને હંમેશા શું મળશે બેટા? ત્યારે તમને હંમેશા, બરાબર, આ અધાત્વીય ઓક્સાઇડ છે બેટા એનો સ્વભાવ કેવો રહેવાનો છે? એસિડિક, બરાબર. તો આ કેવી પ્રક્રિયા થઈ જશે? એસિડ અને બેઝ, જે તમને શું આપશે? ક્ષાર અને પાણી. યસ ઓર નો? આ પ્રક્રિયા કેવી થઈ જશે બેટા? તટસ્થીકરણ પ્રક્રિયા જેવી થઈ જશે. યસ ઓર નો? કેવી પ્રક્રિયા થઈ જશે? તટસ્થીકરણ પ્રક્રિયા જેવી. ઓકે, તો તમે શું લઈ શકો છો? અધાત્વીય ઓક્સાઇડમાં આપણી પાસે એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ તમે લઈ શકો છો. યસ, CO2નું એક્ઝામ્પલ લઈ શકો છો બેટા. જ્યારે તમે એને પ્રક્રિયા કરાવો છો કોઈ પણ બેઝ સાથે, યસ, તમે જ્યારે એને બેઝ સાથે પ્રક્રિયા કરાવશો બેટા, તમને Na2CO3 અને H2O મળશે. યસ, આને આપણે બેટા બેલેન્સ કરવું પડશે. યસ, તો આવી રીતના અહીંયા જે છે એસિડિક સ્વભાવ કોણે રાખ્યો? CO2એ. યસ, આ એક અધાત્વીય ઓક્સાઇડ છે જે કેવી રીતે બિહેવ કરશે? કેવી રીતે બિહેવ કરશે? એસિડિક સ્વભાવ ધરાવશે અને તમને જે મળશે એ ક્ષાર મળશે. યસ, સોડિયમ કાર્બોનેટ. ક્લિયર? થોડુંક વધારે ક્લિયર લખી. Clear till here? Yes. પાંચ દ્રાવણો છે આપણી પાસે, A, B, C, D અને E. ઓકે, પાંચેના તમને pH આપેલા છે 4, 1, 11, 7 અને 9. ઓકે,
તટસ્થ કયું હશે? આપણે બસ કહેવાનું જ છે, અહીંયા બહુ જ ઇઝી છે બેટા. જે ડી વાળું છે એ તટસ્થ હશે, કારણ કે એનું પીએચ 7 છે. પ્રબળ બેઝિક બેટા, આમાં પ્રબળ ને નિર્બળ શબ્દ વાપર્યા છે, તો બહુ ધ્યાનથી આન્સર આપજો. ગડબડીમાં હડબડી ના થઈ જાય, ધ્યાન રાખજો. પ્રબળ બેઝિક જો બેટા, બે બેઝિક છે આમાં, ઈ અને સી, બે બેઝિક છે. પણ પ્રબળ બેઝિક પૂછ્યું છે તો શું આવશે? સી છે એ પ્રબળ બેઝિક છે. યસ. એસિડિક પૂછ્યું છે તો બેટા બંને એસિડિક છે. પણ વધારે એસિડિક કયું હશે? વન કે ફોર? વન કે ફોર? ફોર આવશે? ના, વન આવશે. હે ને, એસિડિટીમાં ઊંધું વિચારવાનું હતું, યાદ છે ને? જેટલું ઓછું પીએચ એટલું વધારે એસિડિક. તો પ્રબળ એસિડિક બી છે આપણો, નિર્બળ એસિડિક એ છે, નિર્મળ બેસિક, નિર્બળ બેસિક ઈ છે. બરાબર. ડેશના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર, કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા સૌથી વધારે કોણ હશે, એટલે સૌથી વધારે એસિડિક કોણ હશે એ પૂછ્યું છે. હે ને, જે સૌથી વધારે એસિડિક હશે એમાં જ હાઇડ્રોજન આયનની સાંદ્રતા સૌથી વધારે હશે. તો બેટા સૌથી પહેલાં બી આવશે. યસ. પછી એ આવશે, પછી ડી આવશે, પછી ઈ ને પછી. બરાબર, તો આ ચડતો ક્રમ થઈ ગયો બેટા. સૌથી વધારે આયનોની સાંદ્રતા બીમાં હશે, સૌથી વધુ એસિડિક છે એટલે, અને સૌથી ઓછી સીમાં હશે, કારણ કે સૌથી વધારે બેઝિક છે એટલા માટે. યસ. જો ઓએચ માઇનસની સાંદ્રતા પૂછી હોત, ઓકે, જો ઓએચ માઇનસ આયનની સાંદ્રતા પૂછી હોત તો આપણો જવાબ ચેન્જ થઈ જાત. ઓકે, આપણને હાઇડ્રોજન પૂછ્યું હતું, હાઇડ્રોક્સાઇડ પૂછ્યું હોત તો આપણો જવાબ ચેન્જ થઈ જાત. ધોવાના સોડા અને બેકિંગના સોડા બહુ જ ઇઝી છે બેટા. આ તો હોમવર્ક આપવા જેવો પ્રશ્ન છે. યસ. તો પેલું તમે લખી શકો છો, કાચ કાપડ ઉદ્યોગમાં. સફાઈ કાર્યમાં. પછી તમે લખી શકો છો, બોરેક્સની બનાવટમાં. ઓકે, બેકિંગ સોડા તમે લખી શકો છો. પકોડા, કેક વગેરે ક્રિસ્પી કરવામાં. બેકિંગ પાવડર બનાવવામાં. યસ. આના સિવાય પણ તમને જે યુઝીસ હોય બેટા તમે લખી શકો છો. ઉપયોગોમાં એવું કાંઈ નથી, બસ સાચા હોવા જોઈએ. તમે એવું કોઈ જરૂરી નથી કે એનસીઆરટીમાં આપેલા જ તમે લખી શકો છો, તમારા રીતે પણ તમે લખી શકો છો. પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? ઓકે, પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો તથા તેના ઉપયોગો લખો. ઓકે, તો પહેલાં બનાવટ આપણે હમણાં જોઈ હતી બેટા, કે જીપ્સમને જ્યારે 373 કેલ્વીને ગરમ કરીએ છીએ ત્યારે આપણને પીઓપી મળે છે. યસ. તો આ થઈ ગઈ તેની બનાવટ. ત્રણ પ્રશ્ન પૂછ્યા છે, બીજું છે પાણી સાથે પ્રક્રિયા. બેટા ઘણીવાર આવા બે ત્રણ પ્રશ્ન પૂછ્યા હોય છે એક જ પ્રશ્નમાં,
તો આપણે એખાદનો જવાબ આપવાનો રહી જાય છે, તો ખાસ કરીને કાળજી રાખજો, કોઈ પણ જવાબ ના છૂટે. ટિક કરતા જાઓ, આ થઈ ગયો, હવે આનું કરવા જઈ રહ્યા છીએ. યસ. તો બેટા, જ્યારે આપણે પીઓપીમાં ફરી પાણી ઉમેરીએ છીએ તો એકદમ કઠણ સફેદ પદાર્થ થઈ જાય છે, પાછો એ શું બની જાય છે? જીપ્સમ જ બની જાય છે. ઓકે, પાછો એ જીપ્સમ જ બની જાય છે. અને હજી ત્રીજો પ્રશ્ન શું છે? ઉપયોગો. તો પહેલું તો છે કે ભાંગેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં લાવવા. બરાબર, આપણે પ્લાસ્ટર ઓફ પેરિસનું પ્લાસ્ટર પહેરતા હોઈએ છીએ જ્યારે અનફોર્ચ્યુનેટલી હાથ પગ ફ્રેક્ચર થઈ જાય છે. તો પછી રમોકડા અને સજાવટની વસ્તુમાં. ઓકે, બીજા કોઈ પણ તમે ઉપયોગો લખી શકો છો. ક્લિયર ટિલ હિયર? યસ. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતા. તો બેટા, આપણને તો પહેલાં ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મળશે, એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, આકૃતિ સાથે વર્ણન કરી ઝીંકની. અચ્છા, બે છે, જોવો, હજી એક છે. ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા દર્શાવો. તો બેટા, ધાતુ એસિડ સાથે અથવા બેઝ સાથે પ્રક્રિયા કરે, આપણને શું મળશે? ક્ષાર અને પાણી જ મળશે, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળશે હંમેશા. બરાબર, આ છે સોડિયમ ઝિંકેટ અને છે ઝિંક સલ્ફેટ. આવી કંઈક ટેસ્ટ ટ્યુબ લેવાની છે. યસ, હું બેટા રફલી અત્યારે ડ્રો કરું છું, તમે વ્યવસ્થિત આને દોરી નાખજો. બરાબર, તો જો તમે સલ્ફ્યુરિક એસિડ લેતા હો અને એમાં ઝીંકના જો ઝીંકના દાણા હોય બેટા, યસ, તો આમાંથી એક વાયુ નીકળે છે અને એ વાયુ H2 વાયુ છે. ઓકે, તમારે આખું આકૃતિ સાથે, અત્યારે તો મેં એમને એમ દર્શાવ્યું છે, તમારે એક આખી આકૃતિ સાથે હાઇડ્રોજન વાયુની મોજૂદગી આપતો એક અહીં પાસે એક્સપેરિમેન્ટ છે, એ દોરીને સમજાવવાનું રહેશે. ઓકે, તો મુદ્દાની વાત એ છે બેટા કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે કે બેઝ સાથે, હંમેશા ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળશે. બરાબર, આઈ થિંક આવો ક્વેશ્ચન એક પૂછાણો પણ છે રસોડામાં. ઓકે, આની વાત કરી લઈએ, આઈ થિંક આગળ એ પ્રશ્ન આવે છે. આર્યુ એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે સમજાવો. પહેલાં આ પ્રશ્ન લઈ લઈએ બેટા, એસિડ હોય કે બેઝ હોય, આ એક બહુ જ સારી વાત છે બેટા. એસિડ હોય કે બેઝ હોય, પણ એ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર અને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે. આનો એક્ઝામ્પલ બેટા આપણે હમણાં જ જોઈ લીધો. યસ, આપણે ફરી એકવાર લખી નાખીએ કે મેં એકવાર સમજી લ્યો એસિડ લીધું, એકવાર બેઝ લીધું, બંનેને કોઈ પણ લ્યો તમે, પણ જ્યારે તમે એને ઝીંક સાથે પ્રક્રિયા કરાવો છો, યસ,
તો જ્યારે HCl ઝિંક સાથે કરશે ત્યારે ZnCl2 અને H2O મળે છે. ત્યાં આપણે સલ્ફ્યુરિક એસિડ લીધું હતું, અહીંયા હાઇડ્રોક્લોરિક લીધું, ફરક નથી પડતો બેટા. અહીંયા Na2ZnO2 અને H2O મળે છે. ઓકે, તો વસ્તુ એ જ છે કે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. ક્લિયર છે અહીં સુધી? યસ, ક્લિયર ટિલ હિયર? હવે આપણે આ પ્રશ્ન લઈ લઈએ. રસોડામાં તમારા મમ્મી કરકરા, પકોડા કે કેક બનાવે છે, ક્યુ રસાયણ વાપરે છે, તેનું નામ લખી તેની બનાવટ સમજાવો. તો બેટા એ કયું હોય છે? બેકિંગ સોડા હોય છે. યસ, જેનું રાસાયણિક સૂત્ર NaHCO3 છે, બરાબર. આનું નામ જો આપણે લખીએ તો છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અથવા બાયકાર્બોનેટ પણ કહી શકો છો, બરાબર. રાસાયણિક નામ છે આનું. કેવી રીતે બને છે તો બનાવટે જોઈ લઈએ બેટા. એની એક ક્વેશ્ચનમાં અગેન બે ત્રણ વસ્તુ પૂછી છે. મેક શ્યોર ટુ આન્સર એવરીથિંગ. NaCl CO2 H2O આ બધું જ ભેગું કરશું આપણે. ચાર વસ્તુ ભેગી કરવાની છે બેટા, અને જે મળશે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એની સાથે આપણને અમોનિયમ ક્લોરાઇડ મળશે. ઓકે, તો આ છે તમારું બેકિંગ સોડા. ક્લિયર છે? ક્રિસ્પીનેસનું કારણ પૂછાઈ જાય, ક્રિસ્પીનેસનું કારણ પૂછાઈ જાય તો એ જ છે કે આને ગરમ કરો છો તો આમાંથી CO2 વાયુ બહાર આવે છે. ઓકે, અને એ જ એના ક્રિસ્પીનેસનું કારણ છે. ઓકે, આ થઈ ગયું તું. દૈનિક જીવનમાં pHનું મહત્વ. તો બેટા પેલું તો માનવ શરીરમાં તમારે એક એક પોઈન્ટ સમજાવવાના છે. હું અહીંયા જસ્ટ લખું છું કે જે આપણું માનવ શરીર છે એ અમુક pH પર જ કામ કરે છે. જો pH ઓછું વધુ થઈ જાય તો તમને ખબર છે પેટમાં એસિડિટી થાય છે, આપણને તબિયત ખરાબ થઈ જાય છે. યસ, આપણું બ્લડનું પણ 7.4 pH છે બેટા, એ પણ જો અહીંયાથી અહીંયા થઈ જાય તો આપણા બોડીમાં સિરિયસ ઇશ્યુઝ થઈ શકે છે. યસ, પાચનમાં પણ એનો એટલો છે. પછી મોઢામાં, યસ, જો તમારું મોઢાનું pH 5.5 કરતાં ઘટી જાય તો તમને દાંતનો સડો થઈ જાય છે. યસ, પછી ખેતીમાં, ખેતીની જમીનમાં, યસ, ખેતીની જમીનનું જો pH આમથી આમ થઈ જાય તો તે તમારા જે ક્રોપ્સ છે, જે છોડ છે, એની ગુણવત્તા પર પણ અસર કરે છે. યસ, પર્યાવરણમાં બેટા, આજે આપણે જોઈએ છીએ એસિડ વર્ષા ને આ બધું શું છે. યસ, એસિડ વર્ષા શું છે? એ pHનું આગું પાછું થાય છે. ત્યારે પાણી, બહુ બધી સ્મોક્સ, જે ચીમની છે એમાંથી ઘણું બધું સ્મોક નીકળે છે, એવા વાયુઓ નીકળે છે, ટોક્સિક ગેસીસ, એ જ્યારે પાણી સાથે ભળે છે ત્યારે એનું pH ઓછું કરી નાખે છે, એસિડ બનાવે છે. અને એ એસિડ રૂપી વર્ષા જ જ્યારે પડે છે ધરતી પર ત્યારે આપણા માટે નુકસાનકારક હોય છે. યસ, કીડીના ડંખમાં તમે જોયું છે એસિડ હોય છે. યસ, એ તો એક દૈનિક જીવન બેટા, pH કોઈ અલગ ટોપિક નથી, બરાબર. એ આપણાથી જીવનથી એકદમ જોડાયેલો ટોપિક છે, આપણે એને અલગથી ભણવાની જરૂર નથી. એ આપણા આસપાસમાં જ હાજર છે અને તમે એને બીજું ઘણું પણ આમાં તમે લખી શકો. ઓકે, તમારા દરેક પોઈન્ટને વિસ્તારથી સમજાવવાનું રહેશે. ક્લિયર છે અહીં સુધી? યસ, તો આ હતા બેટા સુપર 30 ક્વેશ્ચન્સ ઓફ ચેપ્ટર નંબર 2 કેમિસ્ટ્રી. આઈ હોપ તમને સમજાણું હશે. પ્લીઝ બેટા આટલું તો પ્રિપેર કરીને જ જાજો, શ્યોર શોર્ટ. ઓકે, આખું ચેપ્ટર તો પ્રિપેર કરવાનો જ છે, પણ આ ચેપ્ટર, આ ક્વેશ્ચન્સ એવા હતા
જે બોર્ડમાં પૂછાઈ ગયેલા હતા અથવા તો એના હવે પૂછાવાના ચાન્સીસ મેક્સિમમ છે. ઓકે, ડોન્ટ મિસ આઉટ ઓન એની ક્વેશ્ચન. ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ એન્ડ સી યુ ધ નેક્સ્ટ લેક્ચર.